वंदे मातरम विद्यार्थी मित्रों, धोरण 11 कॉमर्स विषय अर्थशास्त्र प्रकरण 7 भारतीय अर्थतंत्र, जेमा आपणे छेल्लो पॉइंट विकासमान भारतीय अर्थतंत्रना लक्षणों समझवाना छे कि भारतना अर्थतंत्रने विकासमान अर्थतंत्र शा माटे कहेवामां आवे छे अने तेमना केटलीक बाबतो समझिए। आर्थिक वृद्धि। विद्यार्थी मित्रों, जे सतत अने लांबा गाळानी उत्पादन राष्ट्रीय आवक माथाडीठ आवकमां सतत वधारो थया करे तो तेने वृद्धि कहेवाय। भारतीय अर्थतंत्र ए वर्ष 1970 पछी आर्थिक वृद्धिनी झड़प वधारी छे, एटले के उत्पादनमां सतत वधारो थतो रह्यो छे। तेमां पण खास करीने 1990-91 जे ત્રણ સુધારાઓ કરવામાં આવ્યા, આર્થિક સુધારા જેમાં ખાનગીકરણ, ઉદારીકરણ અને વૈશ્વિકીકરણનો સમાવેશ થાય, આ ત્રણ આર્થિક પરિવર્તનો બાદ આર્થિક વૃદ્ધિ દર 6.8% વાર્ષિક ધોરણે વૃદ્ધિ પામ્યો છે, જ્યારે ભારત દેશનો આર્થિક વૃદ્ધિ દર 1950-51 થી 90-91 દરમિયાન માત્ર 3.5% હતો। એટલે કે દેશના ત્રણે ત્રણ ક્ષેત્રમાં ઉત્પાદનમાં થનારો વધારો 3.5% હતો, તેના બદલે 1991 બાદ તેનું પ્રમાણ 6.8% છે। વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12ની અંદર આર્થિક વૃદ્ધિ અને આર્થિક વિકાસ તેને અનુલક્ષીને એક અલગથી પ્રકરણ મૂકવામાં આવ્યું છે, જે ખૂબ જ અગત્યનું છે અને તેમના માટે જરૂરી એવી થોડીક માહિતી ધોરણ 11માં પણ આપણે સમજી રહ્યા છીએ। 2012-13 બાદ 2014-15માં આર્થિક વૃદ્ધિ દર ફરી મંદ પડ્યો છે અને તે વાર્ષિક 5%થી નીચા દરે વૃદ્ધિ પામ્યો છે। જો કે ભારતીય અર્થતંત્ર ફરીથી ઊંચા આર્થિક વૃદ્ધિ દરે વધશે અને ઝડપથી સાનુકૂળ પરિણામો લાવશે તેવી વિશ્વ આશા રાખે છે। ભારતની સાધન ભાવોએ ચોખ્ખી રાષ્ટ્રીય આવક સ્થિર ભાવોએ ગણતા તે વર્ષ 1950-51માં રૂપિયા 2,69,724 કરોડ હતી, જ્યારે 2013-14માં તે રૂપિયા 87,51,834 કરોડ સુધી વૃદ્ધિ પામી છે। આમ 63 વર્ષના સમયગાળા દરમિયાન દેશની રાષ્ટ્રીય આવકમાં, રાષ્ટ્રીય આવક એટલે કે દેશની કુલ આવક, દેશની તમામ આવકોનો સરવાળો એટલે રાષ્ટ્રીય આવક અને છેલ્લા 63 વર્ષની અંદર આ રાષ્ટ્રીય આવકમાં 18 ગણો વધારો નોંધાયો છે। રાષ્ટ્રીય આવકમાં વિવિધ ક્ષેત્રોનો ફાળો। વિદ્યાર્થી મિત્રો, કોઈ પણ દેશમાં આર્થિક પ્રવૃત્તિને સરળતાથી સમજવા જાણવા માટે તેને ત્રણ ભાગોમાં વહેંચવામાં આવે છે, જેમાં મુખ્યત્વે ખેતી, ઉદ્યોગ અને સેવા, પ્રાથમિક ક્ષેત્ર, દ્વિતીય ક્ષેત્ર અને તૃતીય ક્ષેત્ર। તો આ ત્રણે ત્રણ ક્ષેત્રોનો રાષ્ટ્રીય આવકમાં ફાળો કેટલો તે જોઈએ। ભારતની આર્થિક વૃદ્ધિનું માપન અંગેનો આ એક મહત્વનું માપદંડ છે, જેમાં ખેતી ક્ષેત્રનું પ્રદાન રાષ્ટ્રીય આવકની આપેલ માહિતી પરથી સ્પષ્ટ થાય છે કે ખેતી ક્ષેત્રએ રાષ્ટ્રીય આવકમાં કેટલો ફાળો આપ્યો છે। લગભગ 63 વર્ષના અનુભવ પરથી સાબિત થાય છે કે રાષ્ટ્રીય આવકમાં ખેતી ક્ષેત્રનો ફાળો સતત ઘટતો ગયો છે। વિદ્યાર્થી મિત્રો, સાથે આપણે કોષ્ટકમાં પણ જોતા જઈએ, ખેતી ક્ષેત્રનો ફાળો 1950-51માં 53.1% હતો, જે 1990-91માં 29.6% થયો, જ્યારે 2001માં
22.3% અને 2014-15માં પર્સન્ટેજમાં આ માહિતી આપેલી ટકાવારીમાં માહિતી આપેલી છે અને તે ઘટીને 17.6%. વિદ્યાર્થી મિત્રો 1950-51માં રાષ્ટ્રીય આવકમાં દેશની કુલ આવકમાં ખેતી ક્ષેત્ર અડધો હિસ્સો ધરાવતું હતું, 53.1%, એટલે કે અડધા કરતા પણ વધારે. તેનું પ્રમાણ આજે ઘટીને માત્ર 18% જેટલું રહેવા પામ્યું છે. જ્યારે ઉદ્યોગોનો અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધ્યો છે. વિદ્યાર્થી મિત્રો એક વાત ખાસ યાદ રાખજો, દેશનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ દેશની રાષ્ટ્રીય આવક હોય, રોજગારી હોય, તેમાં ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટે છે અને રોજગારી અને રાષ્ટ્રીય આવકમાં ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધે છે. ખેતી ક્ષેત્રનો હિસ્સો ઘટે છે અને ઉદ્યોગો અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધે છે. તો ખેતી ક્ષેત્રના હિસ્સામાં સતત ઘટાડો થયો છે, જ્યારે ઉદ્યોગોનું પ્રમાણ 16.6%, 27.7%, 27.3% અને 29.7%. આમ ઉદ્યોગ ક્ષેત્રનો હિસ્સો રાષ્ટ્રીય આવકમાં વધવા પામ્યો છે. સાથે સેવા ક્ષેત્ર 30.3%, 42.7%, 50.4% અને 52.7%, એટલે કે 53%. આમ ખેતી ક્ષેત્રનો હિસ્સો સતત ઘટ્યો છે, જ્યારે ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધવા પામ્યો છે. વિદ્યાર્થી મિત્રો આ છેલ્લી ત્રણ માહિતી ખાસ તમારે યાદ રાખવાની રહેશે. ખેતી ક્ષેત્રનો હિસ્સો 17.6%, ઉદ્યોગોનો 29.7% અને સેવા ક્ષેત્રનો 52.7%. આમ ત્રણે ત્રણ ક્ષેત્ર રાષ્ટ્રીય આવકમાં પ્રદાન આપે છે. માથાદીઠ આવક જે ગયા લેક્ચરમાં આપણે કોષ્ટક સ્વરૂપે જોઈ ગયા હતા, ભારતમાં વર્ષ 1950-51માં સ્થિર ભાવોએ માથાદીઠ આવક 7,114 હતી, જે 2013-14માં વધીને 39,904 રૂપિયા થઈ. એટલે કે દરેક માથાદીઠ આવક એટલે કે દરેક વ્યક્તિના ભાગમાં આવતી આવક, જે સરેરાશ માત્ર ગણતરી કરવામાં આવે છે, દેશની કુલ રાષ્ટ્રીય આવકને દેશની કુલ વસ્તી વડે ભાગતા જે આવક પ્રાપ્ત થાય તેને માથાદીઠ કે વ્યક્તિગત આવક તરીકે ઓળખવામાં આવે છે. આમ કુલ 63 વર્ષના સમયગાળામાં તે અંદાજે 4.5 ગણો વધારો સૂચવે છે, જેમાં વર્ષ 1950-51થી 90-91ના ગાળા દરમિયાન ધ્યાન કેન્દ્રિત કરતા જણાય છે કે માથાદીઠ આવકમાં વાર્ષિક 1.6% દરે વૃદ્ધિ થઈ છે, જ્યારે 1990-91 બાદ તે લગભગ 5.5% વાર્ષિક દરે વૃદ્ધિ થવા પામી છે. એટલે કે દેશની માથાદીઠ આવકમાં સતત વધારો થઈ રહ્યો છે, જે લોકોના જીવન ધોરણમાં થતો સુધારો દર્શાવે છે. આમ આર્થિક સુધારાની અસરને કારણે વૃદ્ધિનો દર પણ ઝડપી બન્યો છે. વિદ્યાર્થી મિત્રો જેમ રાષ્ટ્રીય આવકમાં 3 ક્ષેત્રનો ફાળો હતો, તેમ રોજગારીમાં પણ 3 ક્ષેત્રનો ફાળો હોય છે, જેમાં પ્રાથમિક ક્ષેત્ર, ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્ર. આ ક્ષેત્રમાં પ્રાથમિક ક્ષેત્રમાં ખેતી અને ખેતી સંલગ્ન પ્રવૃત્તિઓ એટલે કે પશુપાલન, જંગલ, મરઘા ઉછેર, બટકા ઉછેર, મધમાખી ઉછેર જેવી પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. ઔદ્યોગિક ક્ષેત્ર કે જેમાં ઉદ્યોગ ક્ષેત્રમાં તમામ ઔદ્યોગિક ઉત્પાદન પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે, સાથે અન્ય નાના મોટા ઉદ્યોગો, બાંધકામ ઉદ્યોગ અને
વહાણ તૈયાર કરવાનો ઉદ્યોગ તેનો સમાવેશ પણ ઔદ્યોગિક ક્ષેત્રમાં થાય છે. જ્યારે સેવા ક્ષેત્ર, આ ક્ષેત્રમાં વેપાર, વાહન વ્યવહાર, ખાણ, સંદેશા વ્યવહાર, બેન્કિંગ જેવી અન્ય ઇતર સેવાઓનો પણ સમાવેશ થાય છે. વિદ્યાર્થી મિત્રો, રોજગારીનું આ માળખું તમારે ખાસ નોટબુકમાં લખવાનું છે કે ત્રણે ત્રણ ક્ષેત્રમાં કઈ કઈ પ્રવૃત્તિઓનો સમાવેશ થાય છે. હવે આ ત્રણે ત્રણ ક્ષેત્રમાં કેટલા લોકો રોકાયેલા છે તે જોઈએ. 1951માં વિદ્યાર્થી મિત્રો, શરૂઆતમાં મેં કહ્યું તેમ, યાદ રાખજો, દેશનો જેમ જેમ વિકાસ થતો જાય તેમ તેમ રાષ્ટ્રીય આવક અને રોજગારીમાં ખેતી ક્ષેત્રનો ફાળો ઘટે છે અને ઉદ્યોગ અને સેવા ક્ષેત્રનો ફાળો વધે છે. ખેતી ક્ષેત્ર એટલે કે પ્રાથમિક ક્ષેત્ર 72.1%, 66.9%, 56.7% અને 48.9% એટલે કે 49%. આમ ખેતી ક્ષેત્રનો અને અન્ય પ્રવૃત્તિઓ સાથે પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો ઘટવા પામ્યો છે. પરંતુ તેમ છતાં ભારત દેશ એક ખેતી પ્રધાન દેશ તરીકે ઓળખાય છે, કારણ કે દેશની અત્યારે પણ અડધી વસ્તી ખેતી અને તેને સંલગ્ન પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલી છે, જોડાયેલી છે, રોકાયેલી છે અને તેના દ્વારા આવક મેળવે છે. આમ સમય જતાં ખેતી ક્ષેત્રનો હિસ્સો રોજગારીમાં ઘટવા પામ્યો છે. જેમ રાષ્ટ્રીય આવકમાં ઘટ્યો હતો તેમ ઔદ્યોગિક ક્ષેત્રનો ફાળો 10.6%, 12.7%, 18.1% અને 24.2% એટલે કે 24% એટલે કે વધવા પામ્યો છે. જ્યારે સેવા ક્ષેત્રનો ફાળો 17.3%, 20.4%, 25.2% અને 26.9% એટલે કે 27% સુધી પહોંચવા પામ્યો છે. આમ પ્રાથમિક ક્ષેત્રનો હિસ્સો ઘટ્યો છે, જ્યારે ઔદ્યોગિક ક્ષેત્ર અને સેવા ક્ષેત્રનો હિસ્સો વધવા પામ્યો છે. આ માહિતી આર્થિક સર્વે 2014-15 દ્વારા રજૂ કરવામાં આવી હતી. વિદ્યાર્થી મિત્રો, કોષ્ટકમાં જે જોઈ ગયા તે જ અહીં વિશ્લેષણ સ્વરૂપે લખેલ છે. આમ લોકો ખેતી ક્ષેત્ર એટલે કે પ્રાથમિક ક્ષેત્ર તરફથી ઔદ્યોગિક અને સેવા ક્ષેત્ર તરફ વળ્યા છે. પાયાની સેવાઓમાં વૃદ્ધિ. દેશની આર્થિક વૃદ્ધિનો દર પાયાની સુવિધાઓ પર નભે છે, કારણ કે દેશના લોકોની સાથે ઉદ્યોગ ધંધા રોજગારને પણ સુવિધાઓની જરૂર રહેતી હોય છે, જેમાં વીજળી, શિક્ષણ, આરોગ્ય, સંદેશા વ્યવહાર, વાહન વ્યવહાર, સિંચાઈની સગવડ વગેરે અગ્રતા ધરાવે છે. હવે આ સુવિધાઓના પ્રમાણમાં કેટલો વધારો થયો અને તેનું પરિણામ જે અગાઉ જોઈ ગયા તેમ રાષ્ટ્રીય આવકમાં વધારો હતો અને રોજગારીમાં વધારો હતો, કારણ કે તેના દ્વારા ત્રણ ક્ષેત્રોને એક ચોક્કસ પ્રકારનું ચાલક બળ મળતું હોય છે અને ત્રણે ત્રણ ક્ષેત્ર માટે ચાલક બળ સ્વરૂપે આ સુવિધાઓ રહેલી છે. તો આ સુવિધાઓના પ્રમાણમાં છેલ્લા વર્ષોમાં કેટલો વધારો સુધારો થયો છે તે માહિતી મેળવીએ. સિંચાઈની સગવડ. વર્ષ 1950-51માં 22.6 મિલિયન હેક્ટરમાં સિંચાઈની સુવિધા હતી, જે વર્ષ 2012-13માં 63 મિલિયન હેક્ટર સુધી વિસ્તરણ પામી, એટલે કે ધરખમ વધારો ગણી શકાય. આમ કુલ 45% વાવેતરનો વિસ્તાર સિંચાઈની સુવિધા હેઠળ આવરી લેવામાં આવેલ છે, એટલે કે દેશની કુલ ખેતીલાયક જમીનમાંથી 45% જમીનમાં અત્યારે બારે માસ ખેતી કરવામાં આવે છે, ત્યાં બારે માસ સિંચાઈની સુવિધા મળી રહે છે. શિક્ષણની સુવિધા. ભારતમાં આઝાદી સમયે 20 યુનિવર્સિટીઓ, 500 કોલેજ, જે આજે વૃદ્ધિ પામીને 35,000 કોલેજ જે થવા પામી છે.
फेडरेशन ऑफ इंडियन चेम्बर ऑफ कॉमर्स एंड इंडस्ट्रीज द्वारा 12मा प्लान में रजू करवामां आवी हती, जेमां 35,000 कॉलेज अने 719 यूनिवर्सिटीओ में परिवर्तन पामी छे, एटले कि कॉलेजोनुं प्रमाण यूनिवर्सिटीओनुं प्रमाण पण वध्युं छे। ભારતનો સાક્ષરતા દર વર્ષ 1951માં 18.33% હતો, જે આજે વધીને 73% સુધી વધ્યો છે। એટલે કે ભારતમાં 73% વસ્તી શિક્ષણ પ્રાપ્ત કરેલ છે કે જેમને લખતા વાંચતા આવડે છે, આમ સાક્ષર છે। આ સર્વે 2013-14માં થયો। વીજળીની સુવિધા, વીજળીના ઉત્પાદનમાં પણ ધરખમ વધારો થયો છે, જેના કારણે દૂર દૂરના વિસ્તાર સુધી વીજળી પહોંચાડવામાં આવે છે અને તેના આધારે અનેક પ્રવૃત્તિઓ ઉદ્યોગ ધંધાઓને પણ તેમનું ચાલક બળ મળે છે। ભારતમાં વીજળી ઉત્પાદનમાં પણ સિદ્ધિ હાંસલ કરવામાં આવેલ છે, જે વર્ષ 1950-51માં 2300 મેગાવોટ ના વીજ ઉત્પાદન પરથી વધીને 2011-12માં 2,43,000 મેગાવોટ સુધીનો વધારો થયો છે। તો વીજળી દ્વારા પણ ઉદ્યોગોની અને અન્ય આર્થિક પ્રવૃત્તિઓની સરળતા રહેશે। રોડ રસ્તાની સુવિધા, ભારતમાં વિશ્વના સૌથી મોટા રોડ નેટવર્ક ધરાવતા દેશો પૈકીનો દેશ છે, જે અંદાજે 48.6 લાખ કિલોમીટર લાંબા રોડ પરથી સાબિત થાય છે। એટલે કે ભારતમાં વિશ્વનું સૌથી મોટું રોડ નેટવર્ક, રસ્તાઓનું નેટવર્ક માળખું આવેલું છે અને દૂર દૂરના વિસ્તારો સુધી આ રસ્તા માર્ગ દ્વારા, માર્ગ પરિવહન દ્વારા લોકોને હેરફેર અને માલસામાનની હેરફેર થઈ શકે છે। રેલવેની સુવિધા જે અગાઉ જોઈ ગયા, અંગ્રેજો દ્વારા શરૂ કરવામાં આવી અને ભારતીય રેલવે વિશ્વમાં 4થા નંબરનું સૌથી મોટું નેટવર્ક છે, જે અંદાજે 65,000 કિલોમીટરનો વિસ્તાર આવરી લે છે અને 65,000 કિલોમીટર સુધીમાં ભારતીય રેલવે દ્વારા સુવિધાઓ આપવામાં આવે છે। આજે ભારત વિશ્વ બેંકના જાહેર થયેલ એપ્રિલ 2014ના અહેવાલ મુજબ શ્રમ ખરીદ શક્તિ, પરચેઝિંગ પાવર પેરિટી PPP આધાર પર વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થાઓમાં ત્રીજા ક્રમે છે, જે વિશ્વ બેંકના આંતરરાષ્ટ્રીય સરખામણી કાર્યક્રમ ઇન્ટરનેશનલ કોમ્પિટિટિવ પ્રોગ્રામ ના 2011ના રાઉન્ડમાં અમેરિકા અને ચીન બાદ ભારતનું સ્થાન ત્રીજું છે। આમ ભારતની અર્થવ્યવસ્થા જાપાનની અર્થવ્યવસ્થાથી આગળ વધી ચૂકી છે। જાપાનનો ક્રમ 4થો છે, જે અગાઉ 3જો હતો, આપણે તેના સ્થાને 3જું સ્થાન પ્રાપ્ત કરેલ છે। જ્યારે ભારતીય અર્થવ્યવસ્થા 2005ના સર્વેક્ષણમાં 10મા ક્રમે હતી, એટલે કે ઘણો જ આર્થિક વિકાસ ગણી શકાય। ભારતે વિશ્વના દેશોની સરખામણીમાં અભૂતપૂર્વ વિકાસ સાધ્યો છે એવું કહી શકાય। વિદ્યાર્થી મિત્રો, અહીં આ પ્રકરણ પૂર્ણ થાય, જેમાં મુખ્ય જે પોઈન્ટ છે એ તમારે નોટબુકમાં લખવાના રહેશે અને તૈયાર કરવાના રહેશે।